Electronic Media Group 2005 Visay Dizzy Apa yang saya itu? Kalau pasmu Julia Garbi Share Ini pasal apa yang saya jelaskan karena video mah Swadjaya ini PDF file yang kami mukli Jadi tamari notma benar soal jawab Mana bikal ko kali tiga Paper muklu Jadi tamari notma lakuanmu Reshe Kami app hati apa शब्द कोश ने क्रम में लिखवाना मतलब शब्द कोश को क्रम में लिखिए ये आपसे तुम्हारे व्याकरण में तो ये आपने थोड़ा समझी लिए आज तो तुम्हारे माटे नऊ छे तो मित्रों જ્યારે આપણે ગુજરાતી ભાષા ભણીએ છીએ એમાં જ્યારે આપણે તમે લોકો પહેલા બીજા ધોરણમાં શબ્દ કોશની ક્રમમાં ત્રીજા ચોથા પાઠમાં આવતું જ હશે શબ્દ કોશને ક્રમમાં લખો તો પહેલા આપણે ક પ્રમાણે આપણે વ્યંજન પ્રમાણે આપણે શરૂઆત કરતા હોય છે કે પહેલા ક વાળો અક્ષર પછી ખ વાળો પછી ક વાળો પછી ઘ વાળો બરાબર કાનો માત્ર રસવાઈ થઈ એટલે એ પ્રમાણે પણ જ્યારે હિન્દીમાં તમારે શબ્દકોશમાં લખવાનું આવશે ત્યારે પહેલા સ્વર આવશે સ્વર કયા મિત્રો તો અમ અ આ ઈ ઈ ઉ ઉ ઋ એ ઐ ઓ ઔ અમ અ અને એ પછી વ્યંજન શરૂ થાય ગુજરાતીમાં પણ સ્વર અને વ્યંજન હોય છે તો સ્વર કયા એ પણ આપણે ખબર છે અ આ ઈ ઈ ઉ ઉ એ કઈ કો ક અમ અ અને આ કો ક કો ક ખ ગ ભ ચ ખ ર ર ર ર ખ ડ ડ ક ક ગ મ ય ર ર ર ષ ષ ક ક ળ ચ ન તો હિન્દીમાં જ્યારે આપણે કપડાવાળી પણ શબ્દ ગોઠવવાના આવશે મિત્રો તો સૌથી પહેલા આપણે સ્વરનો ઉપયોગ કરવાનો છે અને પછી વ્યંજન આવે દાખલા તરીકે સૌથી પહેલા સ્વરમાં આવશે અ અમ પછી ક વાળા પછી આ વાળા પછી ઈ વાળા પછી ઈ વાળા પછી ઉ વાળા પછી ઉ વાળા પછી ઉ વાળા એ વાળા ઐ વાળા મતલબ માત્ર વાળો શબ્દ ઓ ઔ એના પછી તમારે સ્વર શરૂ થાય દાખલા તરીકે આપણે કોની તો કોની કપડા વાળી લખવી છે અમુક શબ્દ આવેલા છે તો સૌથી પહેલા આપણે અનુસ્વાર વાળો શબ્દ લખવો પછી સાદો શબ્દ આવ્યો મતલબ ઓમ વાળા ઓ વાળા શબ્દ આવ્યા સાદા પછી આયા કાના વાળા શબ્દ હોય કોઈ તો મતલબ આ વાળો શબ્દ આવ્યો પછી રસ્વઈ વાળો આવ્યો પછી દીર્ઘઈ વાળો આવ્યો પછી રસ્વઉ વાળો આવ્યો પછી દીર્ઘઉ તો દીર્ઘઉ પછી કયો શબ્દ લેવાનો ઋ વાળો દીર્ઘઉ પછી એક માત્ર આવતું નથી ઋ વાળો આવે તો અહીંયા આગળ તમને હું બતાવી દઉં કે દીર્ઘઉ આ ઉ બરાબર દીર્ઘ નીચે કોઈ પણ અક્ષર આગળ દીર્ઘ કરી એટલે આવો અને ઉ પછી સીધું શું આવે છે ઋ એટલે આના પછી આવો શબ્દ હોય સાદો જે દીર્ઘ વાળો હોય એના પછી ઋ વાળો ઋ ઋષિ મતલબ ઋ વાળો શબ્દ આવે એના પછી કેન્દ્ર કેતી એટલે બે માત્ર વાળો કેતી એટલે બે માત્ર વાળા સાધુ માત્ર વાળો પછી ક્યા જોડક જોડાક્ષર પછી ક્રમ અને છેલ્લે થોડુંક તમારે મિત્રો આજ યાદ રાખવાનું છે કે ઉ બરાબર એટલે દીર્ઘ ઉ ઉ પછી ઋ વાળા શબ્દ આવે છે ક ક કે બાદ આવેગા ક્ષ સાધો ક અને કે પછી ક્ષ વાળો શબ્દ આવે બરાબર જ જ પછી આવશે જ્ઞ વાળા શબ્દ ત પછી આવશે ત્ર વાળા શબ્દ સ પછી આવશે ષ વાળા શબ્દ તો થોડુંક આપણે એક કે બે હું તમને એક્ઝામ્પલમાં બતાવું છું તો એ તમે સમજશો હવે આપણે એક લાઈન લખીએ છીએ મિત્રો અહીંયા નાડી માથે નિંદા વાળો કયો છે કંકડ
ठीकड़ा एना पछी आवशे बे मात्रा वाळो कौवा अने पछी छेल्ले आवशे क्षमा हाय एक બીજું ઉદાહરણ પણ આપણે જરા જોઈ લઈશું મિત્રો આપણે લખીએ ગાજર મોર બિલ્લી પરીક્ષામાં તમારે આ રીતે પૂછાઈ શકે મિત્રો કૂતરા જાર અને ક્રિયા આપેલા છે તો સૌથી પહેલા આપણે જોઈશું તો ઉવાળા કારણ કે આપણે અક્ષર નથી જોવાના સૌથી પહેલા આપણે તમને મેં સમજાવ્યું તો એ પ્રમાણે સ્વરમાં જવાનું છે કે અમ અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ ઓ અમ અ હ એ પ્રમાણે આપણે જોઈશું તો સૌથી પહેલો આવશે ઉવાળ કૂતરા કારણ કે આપણે જોડે જોડે સ્વર પણ જોતા જવાનું હોય એટલે ક ક ક ગ તો પહેલો ક આવે તો ક વાળો પહેલો કયો છે કૂતરા પણ આપણે જવાનું પાછું સ્વરમાં તો સ્વરમાં પહેલા ઉ વાળો આવે છે એટલે ક લીધું અને ક માં પાછું સૌથી પહેલું ઉ વાળો કારણ કે કાજલમાં કાનો છે ક ક ગ પછી આવે છે તો ક માં પહેલા કયો છે રસ્વ વાળો તો આપણે પહેલા લઈશું કૂતરા ઉસકે બાદ આવેગા ગાજર ક પછી ખ પછી ગ ગાજર ઉસકે બાદ આવેગા જ જા જ વાળો उसके बाद आएगा ज पछी आवशे ज्ञान કે મેં તમને શીખવાડ્યું કે જ પછી નીચે મેં લખ્યું હતું જ્ઞ આવે એટલે જ પછી આપણે સીધું લઈ લેવાનું જ્ઞ જ્ઞાન એના પછી આવશે બિલ્લી રસ્વઈ વાળો અને પછી આવશે મોર છેલ્લું રહ્યું મોર તો આ રીતે તમારે કક્કાવાળીમાં ગોઠવવાનું છે સ્વર અને વ્યંજન સૌથી પહેલા સ્વરનું જોવાનું અને સાથે પછી વ્યંજન પણ જોતું જવાનું મિત્રો લીટી કલમ હવે આપણે સમજીશું જગત શબ્દ લખીએ છીએ જગત જંગલ જ સાથે જોને બે માત્ર જ પછી લખીએ છીએ જ્ઞાન પછી લખીએ છીએ પતંગ પછી લખીએ છીએ પીલા પછી લખીએ છીએ તો હવે આપણે આમાં સૌથી પહેલા પહેલું આવશે શીર પછી આવશે મિત્ર જંગલ કેમ શીર પહેલા આવ્યું મિત્રો કારણ કે કોની પછી સીધા ક્ષ વાળા શબ્દ લેવાના કોકે બાદ સીધા પહેલા કયા આવે છે ક્ષ વાળા એટલે આપણે પહેલા ક્ષ વાળા લઈશું તો ક્ષીર ક્ષીર પછી આવશે જંગલ આમાં ક્યાંય ક વાળો અક્ષર છે ને સૌથી પહેલા આવ્યું ક્ષીર પછી આવશે જંગલ ઉસકે બાદ આવેગા કપૂર સોરી ઉસકે બાદ આવેગા જંગલ કે બાદ આવેગા જોબ उसके बाद आएगा ज्ञान कारण के ज जोनी पछी कयो अक्षर आवे छे ज्ञ उसके बाद आएगा पतम और उसके बाद आएगा पीला
मित्र इस तरह से आपको लिखना रहेगा और इसका जो स्वाध्याय और क्वेश्चन आंसर है वो मैं आपको पीडीएफ फाइल में भेजूंगी तो वो लिखना पड़ेगा जगत रहू छे जी पच्चे आपने रही गयु छे आमा जंगल के बाद जगत आएगा और उसके बाद आएगा जॉब और उसके बाद आएगा ज्ञान ये मैं आपको लिख के भेजूंगी ये भी आपको लिखना रहेगा मित्रों अबे जी सवाल जवाब छे स्वाध्याय के क्वेश्चन आंसर वो आपको मैं पीडीएफ फाइल में दूंगी वो उसके साथ शेर इतले सी बंदर इतले वांद्रो गेंडा इतले गेंडो जिराफ इतले जिराफ कातुआ इतले काका कौवा तोता इतले पोपट शुतुरमुर्ग इतले शहमरुग मछली इतले माछली भेड़िया इतले वरु मोर तो मोर मगर तो मगर बतख बतख ना लखाय ब त ख हिंदी में बतख એટલે ब त ख तो आ शब्द जे तुमने आपु ए पण तुम्हारे नोट में लखवाना रहेशे अने क्वेश्चन आंसर अने ए सिवाय खाली जगह के जोड़का के विकल्पो के खरा खोटा जे पण आपु ए पण तुम्हारे नोट में लखवानो रहेशे मित्रों आ पाठ आपणे અહીંયા પૂરો કરીએ છીએ હવે નવો પાઠ આપણે આના પછીનો આવે છે એ છે હસીકા પિતારા એ આપણે આગળના વિડીયોમાં સમજીશું